आशो नवरात्रि योजाशे के नहीं तेने लईने राज्यमां चर्चाओ चाली रही छे। ते वच्चे कच्छमां दर वर्षे मां मठवाड़ीना चरणोमां पगपाळा शीश झुकाववा आवता लाखो माई भक्तो माटे सेवा केम्प योजवामां आवशे नहीं, जेने लईने માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે। લખપત તાલુકામાં આવેલા માતાના મઢ ખાતે દર વર્ષે લાખો માઈ ભક્તો કિલોમીટરની પગપાળા યાત્રા કાપી કચ્છ કુળદેવી માં આશાપુરાના દર્શન માટે આવતા હોય છે। ખાસ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભરૂચ, મુંબઈ, વલસાડ, અમદાવાદ, માળિયા સહિતના વિસ્તારોમાંથી માઈ ભક્તો પગપાળા કચ્છ તરફ આવતા હોય છે। સામાન્ય રીતે આ દિવસોમાં મુંબઈ તરફથી પદયાત્રીઓ કચ્છ આવવા રવાના થઈ જાય છે। કચ્છમાં પણ સામખિયારીથી લઈ માતાના મઢ સુધીના 200 થી 250 કિલોમીટરના એરિયામાં હજારો સેવા કેમ્પ ગોઠવાઈ જાય છે। પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા અને મેડિકલ, ભોજન, આરામ સહિતની સવલતો માટે સેવા કેમ્પોમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે। જો કે આ વખતે કોરોનાના કારણે આવા દ્રશ્યો જોવા મળશે નહીં। પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજવાની મનાઈ ફરમાવી દેવાઈ છે, જેથી આ વખતે પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો થશે। ગત વર્ષે આ દિવસોમાં કચ્છમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઠેર ઠેર નવરાત્રી કેમ્પની તૈયારીઓ શરૂ હતી। આ વખતે થનગનાટ જોવા મળતો નથી। માઈ ભક્તોની સેવા કરવા તત્પર સેવા કેમ્પના કાર્યકરો હાલ જ્યારે સરકાર છૂટછાટો આપી રહી છે ત્યારે સેવા કેમ્પ અંગે છૂટ આપવામાં આવે તે દિશામાં માંગ કરી રહ્યા છે। લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે। પ્રશાંત અંજારિયા, આ વખતે કચ્છમાં સૌરાષ્ટ્રથી કચ્છ સુધી કેમ્પો યોજાતા હોય છે, પણ જે કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ ફેર કેમ્પો ન જવાનું કેમ્પ ધારકોએ બધાએ વિચારેલું છે। અમે આરટીઓ રિલોકેશન ખાતે કેમ્પ યોજીએ છીએ અને દર વર્ષે તેમાં નવરાત્રિના સમય દરમિયાન નવરાત્રિના 4 દિવસ પહેલાંથી લાખોની સંખ્યામાં લોકો માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે। અમે જે કેમ્પ કરીએ છીએ એમાં મેડિસિન છે, જમવાનું વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવી છે। માતાના મઢમાં પણ આ વખતે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં ના આવે એવું જાગીર સંસ્થાએ જાહેર કરેલું છે। ત્યાં કને રહેવાની, જમવાની કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નહીં આવે, પણ યાત્રીઓને દર્શન કરવા આવવું હોય તો એકલ દોકલેલો આવી શકે છે।